ચીન બાદ યુરોપિયન દેશો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત થયા છે. વિશ્વના 157 દેશોમાં કોરોનાના 1,69,000 કેસ નોંધાયા. 6,515 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ નિપજ્યા છે. ચીનમાં સૌથી વધારે 3,213 લોકોના મૃત્યુ થયા. ઇટાલીમાં એક જ દિવસમાં 368 લોકોના મૃત્યુ નિપજ્યા. ઇટાલીમાં કોરોનાથી કુલ 1,809 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઈરાનમાં 4 કલાકમાં 113ના મૃત્યુ નિપજ્યા અને ઈરાનમાં 14,000થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઈરાને કહ્યું કે અમેરિકાના પ્રતિબંધોના પગલે વાયરસથી લડવામાં પરેશાની થઈ રહી છે. યુરોપમાં 10 કરોડ લોકોમાં ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા. ઇટાલી બાદ સ્પેનમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વની અંદર, આમ તો વિશ્વના તમામ દેશોની અંદર કોરોનાનો વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને તેને લઈને અત્યારે મૃત્યુઆંક પણ સામે આવી રહ્યા છે, જેમાં કોરોનાના 1,69,000 કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે અને વિશ્વના 157 દેશો સુધી કોરોનાનો વાયરસ પોતાની ઝપેટ ફેલાવી રહ્યો છે. ઈરાનમાં પણ આખરે અને ઇટાલીમાં પણ અત્યારે મૃત્યુઆંક વધી રહ્યો છે. ચીનની અંદર સૌથી વધારે મૃત્યુઆંક નોંધાયો છે. કોરોનાના કહેરની અંદર સ્પેનમાં 292 લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. આ ઉપરાંત કોરોનાના કહેરની અંદર અમેરિકામાં પણ 68 લોકોના મૃત્યુ નિપજ્યા છે.